વડગામ છાપીના રિક્ષા ચાલકોના પ્રસારિત થયેલા અહેવાલ અંગે રિક્ષા ચાલકોએ કર્યો ખુલાસો. ભાડામાં કોઈ પણ પ્રકારનો વધારો નથી કરવામાં આવ્યો તેવું રિક્ષા ચાલકોએ જણાવ્યું હતું. બનાસકાંઠાના વડગામ તાલુકાના છાપીથી વડગામમાં સટલ મારતી રિક્ષા ચાલકોને અગાઉ મીડિયા માધ્યમથી ભાવ વધારો તેમજ લૂંટ કરતા હોય તેવા આક્ષેપો લગાવવામાં આવ્યો હતો, જેને લઈ આજરોજ તમામ રિક્ષા ચાલકો દ્વારા આ આક્ષેપોને ખારિજ કરી દેવામાં આવ્યો હતો. કોઈ પણ પેસેન્જર પાસેથી પરાણે અથવા ડાક ધમકીથી કોઈ ભાડું લેવામાં આવતું નથી અને લોકોને સમયસર અને ઝડપી પહોંચવા માટે આ રિક્ષા એ જ એકમાત્ર આધાર હોય, કારણ કે કોરોનાને લઈ બસ ટાઈમસર આવતી ન હોય અને પેસેન્જરોને પણ ઝડપી અને વ્યવસ્થિત રીતે પહોંચવામાં રિક્ષા ચાલકો મદદરૂપ થાય છે અને ગેસ અને મોંઘવારીને ધ્યાનમાં રાખીને આ ભાડું લેવામાં આવતું હોય છે. અને વધુમાં છાપીથી વડગામનું અંતર 12 કિલોમીટર જેટલું હોય અને રિક્ષામાં કોરોનાની ગાઈડલાઈનને લઈ પેસેન્જર પણ ઓછા બેસાડતા હોય, જેથી છાપી ગામથી વડગામનું ભાડું 20 રૂપિયા જેટલું જ લેવામાં આવે છે તેવું રિક્ષા ચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ સમગ્ર બાબત માત્ર લોકોમાં હાવ ઉભો કરવા માટે અને દેશભાવની વૃત્તિથી કરાયું હોય તેવું રિક્ષા ચાલકોનું માનવું હતું અને લોકોએ પણ આ બાબતે ધ્યાન દઈ આ રોજનું પેટીયું રળતા રિક્ષા ચાલકો પર ધ્યાન આપવું જોઈએ, કારણ કે એ પણ પોતાનો પરિવાર લઈને બેઠા છે અને તેમણે પણ મોંઘવારીની મારનો સહન કરવો પડતો હોય છે. એટલે વડગામથી છાપી જે 12 કિલોમીટરનું અંતર વચ્ચે આ ભાડું વધારે ના કહેવાય અને લોકોને પણ જો આ ભાડું વધારે લાગતું હોય તો બસમાં જઈ શકે છે તેવું રિક્ષા ચાલકોનું સ્પષ્ટ કહેવું છે. અને લોકોએ પણ જો સહુલિયત જોઈતી હોય તો આ ભાડું એ વધારે નથી, લોકોમાં ભાડા બાબતે અફવા ના ફેલાય અને લોકો પણ સંવેદનશીલ થઈ આ મુદ્દે સચોટ વિચારે તેવી રિક્ષા ચાલકોની માંગ ઉઠવા પામી છે. રિપોર્ટર પ્રદીપ પરમાર. મીડિયા મધ્ય અહેવાલના મુજબ વડગામથી છાપીના રિક્ષા ચાલકો પેસેન્જરો પાસેથી ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે તેવું મીડિયામાં પ્રસારિત થયું હતું. આજરોજ જે વડગામથી છાપીના શટલ મારતા રિક્ષા ચાલકોના ડ્રાઈવરોની મુલાકાત કરવામાં આવી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે આ ભાડાનું વધારવાનું કારણ શું હતું, તો સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે કોરોના ગાઈડલાઇન્સ ચાલતી હોય, ગુજરાત સરકારનો પરિપત્ર જાહેર કરેલો હોય અને બસોનો અનિયમિતતાને કારણે લોકોને હાલાકીઓ પડતી હોય છે. હાલાકી અહીંથી ગાડીઓ પણ જાય છે, પરંતુ ગાડીના અંદર પેસેન્જર વધારે હોય તો જ ગાડી ઉપડે છે, એટલે એમને સમયનો વેડફાટ થાય છે. રિક્ષા ચાલકો માત્ર 4 કે 5 પેસેન્જર જ લઈને અહીંયાથી સમયસર તેમને પહોંચાડે છે અને જેના કારણે એમને જે 20 રૂપિયા ભાડું નક્કી કર્યું છે એમાં તેમને પોસાતું નથી, કારણ કે ગેસ અને પેટ્રોલ તેમજ જે ઓઇલના ભાવ વધી ગયા છે એના કારણે થઈ અને રિક્ષા ચાલકોએ 30 રૂપિયા છાપીથી વડગામનું 20 રૂપિયા અને છાપ હાઈવેથી વડગામનું 30 રૂપિયા ભાડું નક્કી કર્યું છે. હાલાકી કોઈ પણ પેસેન્જર દ્વારા આનો કોઈ વિરોધ કરવામાં આવ્યો નથી, પરંતુ કોઈ વિઘ્ન સંતોષીઓ દ્વારા અમને એક ટાર્ગેટ કરીને અમની ઇજ્જત ઉછાળવામાં આવી છે, પરંતુ તમામ રિક્ષા ચાલક ડ્રાઈવરો દ્વારા આ જે અહેવાલ હતો તેને ખારિજ કરવામાં આવ્યો છે. એચબીએન ન્યૂઝ, પ્રદીપ પરમાર, વડગામ. મનવર અશોક, હું રિક્ષા ડ્રાઈવર. અગાઉ ચાલતા 2 દિન પહેલા મુજબનો અહેવાલના કારણે જે રિક્ષાઓની લૂંટનો 30 રૂપિયા ભાડાનો વધારો જે લોકોએ કર્યો છે, બરાબર, એમાં વડગામથી છાપીના રિક્ષા ડ્રાઈવરો શાકિર મંસૂરી, સંજય ચૌધરી અને વડગામથી જે રિક્ષાનું એસોસિએશન ચલાવી રહ્યા છે એવા ગોપી કેસાણી, અમે તમામ એચબીએન ન્યૂઝ ચેનલ દ્વારા જેને કહેવા માગીએ છીએ કે અમે છાપીથી વડગામ રિક્ષા ચાલકો તમામ 20 રૂપિયા ભાડું લઈએ છીએ, 30 રૂપિયાની કોઈ પેસેન્જર સાથે અમે લૂંટ ચલાવી નથી એવો ખોટો દાવો કર્યો છે આ લોકોએ, જેના માધ્યમથી હું કહેવા માગું છું કે કોવિડ-19ની પરિસ્થિતિના મુજબ જે પેસેન્જરો બસની રાહ જોતા હોય છે ત્યારે બસ આવતી નથી અને રિક્ષાવાળાઓ તમામ મિત્રો સાથે ઉભેલા છે. આ રિક્ષા ડ્રાઈવરો 20 રૂપિયામાં સમયસર અંતરે વડગામ અને વડગામથી છાપી પહોંચાડે છે, જેના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે બસનું કોઈ કોવિડ-19 પરિસ્થિતિમાં બસોની રાહ જોતા પેસેન્જરો બસ આવતી નથી અને ગાડીમાં 15 પેસેન્જરનું સોશિયલ ડિસ્ટન્સનું પાલન થતું નથી અને આ પાલન અમે તમામ રિક્ષા ડ્રાઈવરો કરાવીએ છીએ. જય હિન્દ, જય ગરવી ગુજરાત. સુરી શાકિરભાઈ, ડીઝલ અને પેટ્રોલ અને ગેસ ને ઓઇલના પૈસા વધારવાના કારણે આ ભાડું છે 20 રૂપિયા અને એમાં એવું છે કે 16 થી 18 રૂપિયા તો ભાડું બસમાં ચાલે છે
બરાબર, તો એની અંદર અમારે સોશિયલ ડિસ્ટન્સના કારણે અમે 3-4 પેસેન્જર બેસાડી વડગામ પહોંચીએ છીએ. તો એના માટે હાલ જે બી લોકોએ આ જે વાત ઉડાડી છે, અફવાની જે વાત છે, એ બધી ખોટી છે. અમે ટોટલ રિક્ષાવાળા અમે બધા સમિત છીએ અને વાત બિલકુલ ખોટી છે.